હવે આ જે પત્ર છે જે આઈએએસ અધિકારી ધવલ પટેલે લખ્યો છે એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે, કઈ કઈ એવા વિષયનો ઉલ્લેખ છે જેનાથી આ સમગ્ર મામલો ચગ્યો છે? શિક્ષણનું સ્તર જોઈને મારા દિલમાં અવર્ણીય ગ્લાનિ થઈ, ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય વિકલ્પ નથી, આપણે આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ, તેઓ પેઢી દર પેઢી મજૂરી કરે અને આગળ ન વધે તે આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ, બાળકો અને વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે, એમની સાથે આ પ્રકારની છળ કપટ કરવું અનૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે, પૂરતી ભૌતિક સગવડો અને શિક્ષકો છતાં શિક્ષણનું સ્તર નીચું કેમ? 8 વર્ષ સુધી બાળક આપણી સાથે રહે અને સરવાળો બાદબાકી પણ ન આવડે, આ ઘટના શિક્ષક તરીકે આપણી ઘોર અસમર્થતાનું જ કારણ છે. તો આ પત્ર છે જે આઈએએસ અધિકારી ધવલ પટેલે લખ્યો છે.